હાઈ કમિશન ઓફ ઇન્ડિયાએ યુકેમાં ભારતીય નાગરિકો માટે સેફ્ટી એડવાઇઝરી જારી કરી છે, જેમાં ત્યાં વસતા ભારતીયોને હાલમાં ચાલી રહેલી અથડામણો અને હિંસાને કારણે સતર્ક રહેવા અને યોગ્ય સાવચેતી રાખવા વિનંતી કરી છે. હવે હાઈ કમિશન ઓફ ઇન્ડિયાએ યુકેમાં આવી સલાહ જ્યારે ભારતીયોને આપી છે, ત્યારે આ સેફ્ટી એડવાઇઝરી વિશે જાણીને અનેક પ્રશ્નો અને ચિંતા થતી હશે કે એવું તો શું બની રહ્યું છે યુકેમાં, જેથી આજકાલ તોફાનો અને હિંસાઓ એ હદે પહોંચી ચૂકી છે કે જેથી યુકે સતત સળગી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક કક્ષાએ એક ચિંતાના વિષય સાથે બધા જ દેશો વિચારતા થઈ ચૂક્યા છે. તો ચાલો જાણીએ કે શા માટે રમખાણોથી સમગ્ર યુકેના શહેરો હચમચી ગયા છે અને કેમ આ વિવાદિત મુદ્દા એવું ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું યશ. તારીખ 29 જુલાઈના રોજ એક હિંસક હુમલાને કારણે 3 બાળકીઓના મોત સાથે 5 બાળકો અને 2 લોકો ઘાયલ થયા હતા. આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેના પર હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે એવામાં આ આરોપીની ઓળખની તપાસ થાય તે પહેલાં પાયાવિહોણી અટકળો અને ખોટા સોશિયલ મીડિયાના દાવાઓએ તે આરોપીને પરપ્રાંતીય મુસ્લિમ હોવાની દાવો કર્યો હતો અને ત્યારબાદ યુકેમાં ચાલી રહેલા ઇસ્લામિક વિરોધના મુદ્દાને વેગ મળ્યો હતો અને પછી તો યુકેમાં વિરોધની આગ અનેક શહેરો સુધી પહોંચવા લાગી. આંદોલન કરનારાઓ દ્વારા જે આ પરપ્રાંતીય કે પ્રવાસી નાગરિકો રોકાયા હોય તે હોટેલો સળગાવી નાખવામાં આવી. મુસ્લિમ શરણાર્થીઓ અને બ્રિટનવાસીઓ આમને સામે આંદોલન અને હિંસા પર ઉતરી પડ્યા. આંદોલનની આક્રમકતામાં અનેક અથડામણ, તોડફોડ અને જોખમી હુમલાઓ થયા અને જે એટલા દિવસો પછી પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. તો આવા સમયે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે કહ્યું છે કે તેમણે આ વિરોધ રોકવા બહોળી ડિફેન્સ ફોર્સ સાથે જે કોઈ ઓનલાઈન હિંસા ભડકાવી રહ્યું છે, તેમજ જેઓ તોફાનમાં સીધા ભાગ ભજવી રહ્યા છે, ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, તે ઉપર કાર્યવાહી કરશે. તો આ અંગે કેટલાક અહેવાલો અનુસાર જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં યુકેમાં મુસ્લિમોની વધતી આક્રમકતા સામે ત્યાં મુસ્લિમ વિરોધીઓનો એક વર્ગ બનાવવામાં આવી રહ્યો હતો, જેઓ ઓનલાઈન ઇસ્લામ વિરુદ્ધ નફરત ફેલાવે છે. તો આ અંગેની વાસ્તવિકતા બાબતે આપનું શું માનવું છે કે કેમ એક સમયે શાંતિ અને સુખાકારી માટે જાણીતો યુકે આજે આ પરિસ્થિતિ ઉપર આવીને ઊભો રહી ગયો છે? એક સમયે જે દેશ વિશ્વના દરેક ધર્મ અને પ્રાંતના નાગરિકોને આવકારતો હતો, તે જ દેશના નાગરિકો શા માટે પોતાના દેશને પરપ્રાંતિઓથી બચાવવાના નારાઓ લગાડી રહ્યા છે? તમને શું લાગે છે કે એવું કયું કારણ અને કઈ વાસ્તવિકતા છે જેથી યુકેના સ્થાનિકો પરપ્રાંતીય નાગરિકોને આ હદે આક્રમક વિરોધ કરી રહ્યા છે? અને મુખ્ય વાત કે યુકેના આ શહેરમાં જે થઈ રહ્યું છે તેનાથી દુનિયામાં કેવા ઘાતક પરિણામો સર્જાઈ શકે છે, એ બાબતે આપના મંતવ્યો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.